માંડવી તાલુકામાં આવેલા મોટા રતાડિયા ગામે ભદ્ર પરિવારના કુળદેવી શ્રી જાલપામાનું મંદિર ટૂંક સમયમાં નવનિર્માણ થનાર હોય જેને લઈને આખા ભારતમાં વસતા ભદ્ર પરિવાર ભાઈઓએ જાલપામાનું મંદિર બનાવ્યું છે. અગાઉ 100 વર્ષ મંદિર પુરાણું હતું, જેનું નવનિર્માણ કરવામાં આવી રહ્યું છે. ભારત દેશના અનેક રાજ્યોમાં વસતા ભદ્રા પરિવારના ભાઈઓ અહીં તિથિ ઉજવવા આવે છે અને જાલપામાના અનેક પરચાઓ પણ તેઓને મળતા હોવાનું તેઓ જણાવે છે, જેમાં નિર્ધનને ધન આપે, વાંઝિયાના મીણા ટાણે, રોગીજનોના રોગ મટાડે. રતાડિયા ગામમાં પૂજારીએ 3 પેઢીથી અહીંયા પૂજા કરે છે, અર્ચના કરે છે અને આ 3જી પેઢી છે અને આ માતાજીની પૂજા અર્ચન કરવામાં આવે છે તેવું તેમણે જણાવ્યું હતું અને અનેક પરચાઓ માતાજી આપે છે તેમ ગ્રામજનોએ જણાવ્યું હતું. આમ રતાડિયા ગામે ભદ્રા પરિવારની કુળદેવી ની તિથિ ઉજવણી કરવા માટે સમગ્ર ભારતમાં વસતા પરિવારો પોતાના માતાજીના દર્શન કરવા અને તિથિ ઉજવવા માટે પોતાના મૂળ સ્થળ અને વતન પર આવતા હોય છે અને પોતાની માતા જલપામાનું મંદિર પણ હવે ટૂંક સમયમાં નવું નિર્માણ થનાર હોય તેમ તેમણે જણાવ્યું હતું. વડો રતડીયો તાલુકો માંડવી ભદ્રા પરિવાર આય શ્રી જાલપામાજો એ ભવ્ય મંદિર બન્યો હોય એ પૂર્વજ પહેલાં લોકો મંદિર બનાવ્યા, બાજુમાં નિંડો મંદિર રહે અને 13 વર્ષ થયા મને માજી કૃપાથી ભવ્ય મંદિર બની રહ્યું હોય. અને વર્ષો પહેલાં માંજા વડીલ જ્યારે ખૈયા ખાડવે તે બાજુમાં ગાંધીધામ કરે ગામ હે મુકમ મેં એવું ગામ પટ્યું નામ તો ગામ ખૈયા ખાડ ઓનાથી એડા આવ્યા મળે અમુક રાજણે વસે આવું રાજણે જોવાના બાજુમાં જ રાજણા કરે ગામ હે. અને બાકી જો એટલે કેટલા વર્ષો પહેલાં અહીં જો ઇતિહાસ પક્કો હશે કે અહીંયા સુધી ના મળ્યો પણ અબડાસા તાલુકે મેં જેટલા બી સ્થાન જાલપામાં બન્યા તો પૂર્વજ માજા ઘરે ઢગે છે આવ્યા છે માં વટા રજા કરું છું કે માં અસાંગે 3 ત્રણ બોબટી આજે જે લાગે તો મી કે માં પ્રેમ છે પણ સમય થી જો તે એનાથી ઘરે ભણી આજે ગામ ઉદ્યમની સ્થાપના કરે તો હું આભેરી અચાન એની રીતે માતાજી અબડાસે અમને જેટલા બી માજે ગામે જાલપામાં મંદિરે એની ફરી હું માજા પૂર્વજ વળી 50 વર્ષે 100 વર્ષે 200 વર્ષે પહેલાં લોકો બી ખણી લેવાના એ મૂળ સ્થાન રતડીએથી વહી છે એ રતડીનું મૂળ સ્થાન હે માતાજીની લોકો ફરી વહી એ અસલી જો માતાજી મા માટે પહેલે જે પ્રગટ થયા હોત તે સામે એ જૂની ફરીને મેં કોઈ પ્રકારે ફેરફાર કરી મેં ના આવ્યો હું ફરી એ જ રીતે જ રખેલી હોય મૂર્તિ પાછળ 17 વર્ષોની મૂર્તિ તો કોઈ પાછળથી માતાજી રજા લઈને મૂર્તિ રજા જ ન એટલે મૂર્તિ બની હે અને એ ભવ્ય મંદિર થયો તે મૂર્તિ વડી બનેવાળી હોય કે તે માજે બાજુમાં આશાપુરા મેં ગિરજાદત ગીરી એ વૈકુંઠ ગમન થઈ ગયા બહુ સિદ્ધ સંત હોવા તપસ્વી સંત હોવા બની થયો એ મૂર્તિ અહીં ગમેલો ભવ્ય મંદિર બનાવ્યા મૂર્તિ બદલાઈ જ અનસ એટલે એ ભવ્ય મંદિર બનાવ્યું છે પણ અસી માજી જો નીડી મૂર્તિ હોય એ જ એમને પધરાયા હતી એટલે અસી એટલે વડી ભવ્ય મૂર્તિ મંદિર પ્રમાણે વડી ભવ્ય મૂર્તિ હજી શકે હતી હું સંત ખુલો ના જો પૂછો કે અહીં મંદિર અહીં ગમેલો વિશાળ બનાવ્યો પણ માજી મૂર્તિ બદલતી ન એટલે મેળે ભદ્રા પરિવાર સંમત થયા અને એ માતાજીની મૂર્તિ જો પહેલાંથી જો પૂજાણી દે એ જ મૂર્તિ જો ભોઈમાં એટલે હસ્તે જો ભોઈ એ મૂર્તિ આવે ને માજા ભોઈમાં જે હસ્તે ભરેલી આવી એ મૂર્તિ માજા ભોઈમાં જો કોઈ પહેલાં 2 વર્ષ પહેલાં એ શિવજીભાઈ જા ભાભી ભાભી થી અને એ છોકરા અહીં એના પરિવાર હે બહુ વર્ષો સુધી સેવા કર્યો તેથી પહેલાં એની સાસુમાં ખેતામાં કરેલી સેવા કર્યો હતો તેથી પહેલાં એની જા દાડીમાં જોઈસરમાં સેવા કર્યો હતો તે મેરે પરંપરાગત ભદ્રા પરિવાર મેં એની સેવા થતી આવી હે ભદ્રા પરિવારે સેવા કર્યા ને એની કે આટલી ફેમિલી સેવા અને માતાજી એ રોકમ કહ્યું એ મુંબઈ છડે અને મા જ સેવા કરે ને તે સ્થાયી થયા છે મુંબઈ વાળા શિવજીભાઈ અને મુરુભાઈ ભાભી એ મા